હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સ્ટ્રોબેરી સ્મૂધી. ઉનાળાની અંદર આપણને ઠંડુ પાણી, ઠંડી કોલ્ડ ડ્રિંક્સ અને વગેરે જ્યુસ અને કેરી ખાવી બહુ જ ગમે છે અને એકદમ સરસ સ્ટ્રોબેરી પણ બહુ સરસ આવે છે. તો સ્ટ્રોબેરીથી આપણે એક નવા વર્ઝન સાથે બનાવીએ. તો સ્મૂધી બનાવતા પહેલાં થોડીક સામગ્રી પણ એની જોઈ લઈએ. એક મિક્સર જારની અંદર મેં 5-6 સ્ટ્રોબેરીને ધોઈ અને કટકા કરી લીધેલા છે એ લઉં છું. અહીંયા મેં મોટી 4 ચમચી દહીં લીધું છે એ લઉં છું. એક ચમચી દળેલી ખાંડ, 2 ચમચી વેનીલા આઈસ્ક્રીમ, 1 ચમચી જેટલું મધ, 1 ચમચી જેટલું સીરમ સ્ટ્રોબેરીનું, થોડા બરફના ટુકડા. અને હવે આપણે એને મિક્સરમાં પહેલાં ફેરવી લેશું. આપણી સ્મૂધી રેડી છે, સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ. એની અંદર હું થોડી સ્ટ્રોબેરી, આઈસ્ક્રીમ, અંદર પણ આપણે આઈસ્ક્રીમ નાખેલો છે પણ ટેસ્ટ એકદમ સરસ જ આવે છે. તો એકદમ સરસ આપણી સ્ટ્રોબેરી સ્મૂધી રેડી છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર પણ આવેલો છે અને ખાવામાં અને પીવામાં એટલી જ ટેસ્ટી લાગે છે. ખાવામાં એટલા માટે કે ઉપરથી આઈસ્ક્રીમ ખાવાની મજા જ અલગ હોય છે. તો ઉનાળાની સિઝનમાં એકદમ સરસ નવું ટેસ્ટી તમને હું સ્ટ્રોબેરી સ્મૂધી પીરસું છું. તો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું અને ખાસ કરીને નવા યુઝર માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.